આવકના દાખલા માટે કેમ્પનું આયોજન અમદાવાદના બહેરામપુરા ટાસ્ક ફોર્સ અને આફિયત ગ્રુપ દ્વારા આવકના દાખલા માટેના કેમ્પનું આયોજન કરાયું હતું. અમદાવાદમાં બહેરામપુરા ટાસ્ક ફોર્સ અને આફિયત ગ્રુપ દ્વારા અમદાવાદના બેરલ માર્કેટમાં સવારે 11 વાગ્યાથી આવકના દાખલાના કેમ્પનું આયોજન કરાયું હતું. આ આયોજન કરાયેલ કેમ્પમાં આશરે 300 જેટલા સ્થાનિક લોકોએ મુલાકાત લીધી હતી અને આવકના દાખલાનું ફોર્મ ભરી લોકોએ સરકારી સહાય મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી. આ કેમ્પ સફળ બનાવવા માટે રબ્બાની શેખ, સામાજિક કાર્યકર્તા હનીફભાઈ સોડાવાલા, સરફરાજ અંસારી, રફીક શેખ, શાહનવાઝ, ઝૈદ મંસૂરી, રબ્બાની શેખ, સલીમ લીલગર, એજાઝ મંસૂરી, સાદ મંસૂરી, ઇરશાદ રંગરેજ, રાશિદ ખાન, મોહમ્મદ આબિદ મંસૂરી, હસીમભાઈ, ઇબ્રાહીમભાઈ, અબ્દુલ કાદિર, આમિર બેલીમ દ્વારા ખડે પગે સેવા આપીને લોકો માટે મદદરૂપ બન્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત તમામ આસપાસના સ્થાનિકોએ કેમ્પની અને કેમ્પનું આયોજન કરનાર તમામ આગેવાનોની ખૂબ જ પ્રશંસા કરી હતી. સંજીવ રાજપૂત, અમદાવાદ. 175 માણસોનું આપણે ફોર્મ ભર્યા છે. આ કેમ્પ માટે તમે કઈ 175 માણસોને લાભ લીધો, તેમનાથી કઈ ચાર્જ લીધું હતું કે વિનામૂલ્યે કેવી રીતે કામ કરવા? હા, અમે સેવા કરવા માટે જ બેઠા છે સાહેબ. અમે કોઈનાથી 1 રૂપિયો લીધો નથી અને મફતમાં કામ કરીએ છીએ. લોકોને જાગૃત કરવા માટે અને લોકોની સેવા કરવા માટે જ આ કામ લઈને અમે બેઠા છે. તો ભવિષ્યમાં આવા પ્રોગ્રામ કરવામાં આપનો કોઈ વિચાર છે? હા, આગળ અમારો એક વિચાર છે કે આરટીઈના જે ફોર્મ નીકળવાના છે એપ્રિલ પછી, તો એ આરટીઈના ફોર્મ ભરશું અને આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનો રહેશે એનો કામ કરશું અને કોર્પોરેટરો જોડેથી જેટલો કામ લેવામાં આવશે અહીંયા વિસ્તાર માટે એ પણ અમને કોર્પોરેટર જોડેથી સહયોગ લઈને એ કામ કરાવીશું આગળ ઇન્શાલ્લાહ. નામ સલીમભાઈ લીલગર છે અને હું બીટીએફ ગ્રુપનો એક સદસ્ય છું બહેરામપુરા ટાસ્ક ફોર્સનું. અને આજે અમે એક આવકના દાખલાનો કેમ્પ આયોજિત કર્યો હતો આફિયત ગ્રુપ દ્વારા, અને એમાં બધા અમે 175 લોકોનું ફોર્મ ભર્યું છે. અને આવનારા દિવસોમાં બીજી જેટલી બી ઘણી સરકારી યોજનાઓ આવશે એના માટે અમે કામ કરીશું અને અમારું આખું ગ્રુપ બહેરામપુરા ટાસ્ક ફોર્સ એના માટે ઉપલબ્ધ રહેશે. અને બહેરામપુરા વિસ્તારની જે પણ સમસ્યાઓ છે એ અમે કાઉન્સિલરો સુધી અને ધારાસભ્ય સુધી પહોંચાડવાની મહેનત કરીશું. આવનારા સમયમાં તમે કયા કયા કેમ્પ યોજવાના છો? આવનારા રમજાન પછી અમારા આયોજન છે કે બેંક એકાઉન્ટ ખોલાવવું, આધાર કાર્ડ છે, આરટીઈના ફોર્મ છે અને એવી જેટલી બી યોજનાઓ છે એના ફોર્મ અમે ભરીશું. અને એવા બીજા ઘણા બધા જેવા છે, વિધવા સહાય છે, વિકલાંગો માટે છે અને બહુ ઘણી બધી સરકારી યોજનાઓ છે. કુંવરભાઈનું મામેરું છે, એવી ઘણી યોજનાઓ છે, લાડલી યોજના છે, આયુષ્માન કાર્ડ છે, એવા ઘણી બધી યોજનાઓ જેટલી બી સરકારી યોજનાઓ છે ઘર ઘર સુધી અમે પહોંચવાની મહેનત કરીશું.